ઉનાળામાં રાજકોટ વાસીઓને સહન કરવો પડશે પાણી કાપ. આજી અને ન્યારીમાં ઘટ્યું પાણી. પંચમહાલના હાલોલની સબ જેલમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ. જેલનો કેદી કડંગી હાલતમાં મહિલા સાથે ઝડપાયો. રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ. 30 આગેવાનોને સોંપી જવાબદારી. વિપક્ષ નેતા પરેશ દાનાણીના ગઢમાં ગાબડું. જાફરાબાદ નગરપાલિકામાં લહેરાયો કેસરિયો. અંડર 19 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પછાડી ભારતે મેળવી શાનદાર જીત. મનજોત કાલરાએ ફટકારી સદી. રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત. નર્મદા, પંચમહાલ, અરવલ્લી અને આણંદમાં અકસ્માત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સિદ્ધિ. આજે ગુજરાતમાં મહત્વના સમાચારોની શરૂઆત કરીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલા જ ભાજપ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીના જિલ્લા એવા અમરેલીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાના 6 વોર્ડમાં ભાજપના ધારાસભ્ય બિનહરીફ વિજેતા બન્યા છે. માત્ર વોર્ડ 7માં જ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મહત્વનું છે કે ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી. હીરા સોલંકીએ સપાટો બોલાવી 6 વોર્ડના ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા બનાવી દીધા છે. ભાજપની જીત થતા કોંગ્રેસમાં નિરાશા વ્યાપી ગઈ છે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. ઓનલાઈન પર સંવાદદાતા દિલીપ જીરુકા જોડાયા છે. દિલીપ, જે રીતે અમદાવાદ અમરેલીથી સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસને મોટો ફટકો છે, 6 વોર્ડમાં બિનહરીફ સભ્યો વિજેતા બન્યા છે, શું છે સમગ્ર માહિતી? જી, અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો જાફરાબાદ નગરપાલિકાના 7 વોર્ડો પૈકી 6 વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારોએ બિનહરીફ જાહેર થયા છે. અહીં કોંગ્રેસ પોતાના એક પણ ઉમેદવારને રાખી નથી શક્યું. અહીં માત્ર એક વોર્ડ નંબર 7માં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. આ જે સમગ્ર ભાજપની ટીમ આ પ્રકરણ અંગે અહીં જાફરાબાદમાં કામે લાગી હતી, અહીંના પૂર્વ સંસદીય સચિવ અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો હાલ આ તમામ ઘટના પાછળ મહત્વનો ભાગ હોય એવું હાલ ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિધાનસભાની બધી જ સીટો ભલે કોંગ્રેસને મળી હોય પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં બિનહરીફ કેસરિયો લહેરાવશે. તો રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે રણનીતિ બનાવી છે. રાજ્યમાં 75 નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે પોતાની રણનીતિને તૈયાર કરી છે અને 30 આગેવાનોને આ જવાબદારી પણ સોંપી છે. આ આગેવાનો જે તે વિસ્તારમાં ચૂંટણીલક્ષી આયોજનથી માંડી જનસંપર્ક સહિતની તમામ બાબતોનું સંકલન કરશે. તો તમામ સમાજની સહાનુભૂતિ મેળવવા માટે ભાજપના સામાજિક મોરચાને પણ કામ સોંપાયું છે. મહત્વનું છે કે આજે પ્રદેશ પદાધિકારીઓ અને મોરચા અગ્રણીઓ સાથે એક બેઠક મળી હતી જેમાં આગામી ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ૩૦ જેટલા મુખ્ય આગેવાનોના નામો પણ અમે કાઢ્યા છે કે 9 તારીખ સુધીમાં 75 નગરપાલિકામાં બેઠકો લેવા જશે. તેમની પૂરી વ્યવસ્થા, ઉમેદવારની સંપર્ક અભિયાન, પ્રચાર પ્રસાર એ બધી જ બાબતોને લઈ અને બેઠકો કરશે. અને પ્રકારે ચૂંટણીનું વ્યવસ્થા તંત્ર એ ભારતીય જનતા પાર્ટી ગોઠવે છે. તો આગામી 17 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પહેલા પ્રમુખો અને અગ્રણીઓ પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે હવે પોરબંદરના છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજા કાનાખૂંટીએ પણ પક્ષપલટો કર્યો છે. ભોજા કાનાખૂંટી ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે હવે ભોજા કાનાખૂંટી છાયા નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે આ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપને જ જીત મળતી આવી છે ત્યારે હવે ભોજા કાનાખૂંટીએ પક્ષપલટો કરતા ભાજપને નુકસાન પણ થઈ શકે છે. ૨૦૦૨થી હું ભાજપમાં જોડાયેલો છું. અટલ બિહારી વાજપેયીની વિચારધારાને કારણોસર
ને એને સિદ્ધાંતને હિસાબે હું ભાજપમાં જોડાયેલો હતો. હાલમાં અટલ બિહારી વાજપેયીની કોઈ વિચારધારા મુજબ કોઈ ભાજપ ચાલતું નથી. સગાવાદ, ભ્રષ્ટાચાર આવા બધાએ કારણોસર મને એવું લાગ્યું કે ભાઈ હું આ પાર્ટીમાં રહ્યો છું એ ખોટો રહ્યો છું, એ સમજી મેં ભાજપમાં છોડી અને હું આજે કોંગ્રેસમાં જોડાયેલો છું. આગળ વાત કરીએ મહત્વના સમાચારોથી. હાલ મળી રહેલા સમાચાર મુજબ પંચમહાલના હાલોલ સબ જેલમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન અનેક ગુનામાં કુખ્યાત તથા કાચા કામનો કેદી અશોક પાલનપુરી એક મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાયો હતો. આરોપી સબ જેલના ઉપરના માળે મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાયો હતો. ઘટનાને લઈ હાલોલ સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થા અને નીતિ નિયમોના પાલન સામે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. તો સાથે આરોપીને બેરેકમાંથી બહાર નીકળવા દેવા અને અજાણી મહિલાઓને જેલમાં આવવા દેવા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. તો એક ચર્ચાસ્પદ બનાવ બન્યો છે. હાલો સબ જેલમાં સેક્સકાંડ સામે આવ્યો છે. આરોપી કે જે જેલમાં સજા કાપી રહ્યો છે તે કઢંગી હાલતમાં પકડાયો છે. મહિલા સાથે અશ્લીલ ચેષ્ટા કરતો હોવાનું પણ આ માહિતીમાં મળ્યું છે. પોલીસે મહિલા તેમજ સબ જેલના કર્મચારીઓની પૂછપરછ હાલ હાથ ધરી છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે જેલમાં જ્યારે વ્યક્તિ હતો તેને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યો. ફોનલાઈન પર સંવાદદાતા વિવેક જોડાયા છે. વિવેક, સબ જેલમાં ચેકિંગ દરમિયાન જે પ્રકારનો આ પર્દાફાશ થયો છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી પહેલા તો કેદી કોણ હતો, બેરેકમાંથી બહાર શા માટે આવ્યો અને જે પ્રકારના આરોપ કે મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યો છે, શું છે સમગ્ર માહિતી, હાલ કેવા પ્રકારની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરાય છે? હાલ જણાવી દઉં કે હાલોલનો એક કુખ્યાત આરોપી કહેવાય છે અશોક પાલનપુરી, જે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં જે 60થી વધુ ગુનાઓના ગુજરાતના સડલો આવેલો હતો તેમાં હાલોલ ડીવાયએસપી તેમજ જિલ્લા એસપી દ્વારા તેને પકડવામાં આવ્યો હતો અને તેને અલગ અલગ ગુનાઓ હેઠળ લઈ જવા પામ્યા હતા. ત્યારે તેને હાલોલ જ્યુડિશિયલ સબ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન આજ રોજ હાલોલ પોલીસ સર્કલ ઇન્સ્પેક્ટર તેમને ધ્યાનમાં આવ્યું કે આરોપી સબ જેલમાંથી બહાર નીકળીને તે બહાર દેખાઈ રહ્યો છે. તે અંગે તપાસ કરતા તેમને સબ જેલની ઉપરના ભાગે દેખતા જોવા મળ્યું છે. તે એક મહિલા સાથે એક જૂના પોલીસ સ્ટેશનના ચેમ્બરમાં સટંગી હાલતમાં દેખવા મળ્યો હતો. ત્યારે તે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરે તે બંનેને પકડી અને હાલોલ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાલોલ પોલીસ મથકમાં બેરેકમાંથી બહાર નીકળવા બદલ તેમજ બે પોલીસ કર્મીઓની નિષ્કાળજી બદલ હાલોલ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે અને તે મહિલાની પૂછપરછ વધુ હાથ ધરી છે કે કયા કારણોસર આવી હતી અને કેમ તેને ઉપર લઈ જવામાં આવ્યો. તેમજ જે હાલોલના બે પોલીસ કર્મીઓ છે તેમની બી પૂછપરછ હાથ ધરી છે કે કેમ તેમને બહાર કાઢવામાં આવ્યો હતો. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ પ્રકારની ઘટના સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે કે શું જેલની સુરક્ષા વ્યવસ્થા એટલી ઓછી હતી કે કેદી જેલમાંથી બહાર નીકળી અને આ પ્રકારનું કૃત્ય કરવા સુધીની સ્વતંત્રતા મેળવી શક્યો. તો કચ્છમાં કોંગ્રેસે સસ્તા અનાજનું કૌભાંડ ઝડપ્યું છે. ખોટા બીપીએલ કાર્ડ બનાવી કૌભાંડ આચરવામાં આવતું હોવાની શક્યતાઓ સામે આવી હતી. ભુજના 150થી વધુ આર્થિક સક્ષમ લોકોના બીપીએલ કાર્ડ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસે 150 નામની યાદી સાથે કલેક્ટરને ફરિયાદ કરી છે. ગરીબોને મળતું અનાજનું વેચાણ થતું હોવાનો પણ પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે જિલ્લા અધિક કલેક્ટરે તપાસના આદેશ પણ આપ્યા છે. ખાલી પ્લોટની કિંમત 1 કરોડ રૂપિયા, 50 લાખ, 30 લાખ એવી કોલોનીઓમાં નામ છે ને જેની બિલ્ડિંગ મકાનોમાં કરોડનું આગ કરી એવા મકાનોમાં રહેશે. જુનાગઢના કેશોદમાં ટ્રાફિક પોલીસના અધિકારીએ મહિલા સાથે છેડતી કરી છે.
कालिदास रणछोड भाईए महिलानी छेड़ती करी छे। केशोदना डेप्यूटी कलेक्टर ऑफिस में नौकरी करती और जूनागढ़ थी केशोद अपडाउन करती एक महिलानी ट्राफिक अधिकारी द्वारा छेड़ती करवामां आवी छे। खानगी बस में मुसाफरो साथे छेड़ती करता मामलो पोलीस स्टेशन सुधी पहोंच्यो छे। तो आ शनिवार राज्य माटे संकटनो वार रह्यो। राज्य में अलग अलग अकस्मातनी अनेक घटनाओ सामे आवी जेमां कुल 8 व्यक्तिना मौत थया। नर्मदा में 4 लोकोना तो आणंद में ट्रिपल अकस्मात में 2 लोकोना मौत थया, ज्यारे पंचमहाल अने अरवली में 1-1 व्यक्तिनु मृत्यु थयु छे। आज गुजरात अंतर्गत गुजरात ना महत्वना समाचार आगळ पण जाणीशुं। समय थयो छे एक ब्रेक नो। वेलकम बेक, स्वागत छे आपનું આજે ગુજરાતમાં। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજ્યમાં હવે ઠંડીનું જોર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને આકરા ઉનાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો જથ્થો ખાલી થવા લાગ્યો છે। આગામી દિવસોમાં રાજકોટમાં પાણી કાપ આવે તો નવાઈ ન પામવી જોઈએ। જોઈએ અહેવાલ। સૌરાષ્ટ્રના રાજકોટમાં વર્ષોથી પાણીની સમસ્યા છે। આ સમસ્યાનું નિવારણ લાવવા સૌની યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના થકી નર્મદાનું પાણી શહેરના આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું હતું। સરકારે દાવો કર્યો હતો કે હવે શહેરમાં પાણીની તંગી નહીં વર્તાય, પરંતુ આ બધાની વચ્ચે ઉનાળો શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે શહેરમાં ફરી એકવાર પાણીની તંગી વર્તાઈ શકે છે। કારણ છે શહેરીજનો દ્વારા ચોમાસા અને શિયાળામાં વધુ પડતો પાણીનો ઉપયોગ। બસ આ જ કારણને લઈ વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે કે શહેરમાં આગામી દિવસોમાં પાણી કાપ મૂકવામાં આવશે। અમે તો છેલ્લા 3-2 મહિનાથી વારંવાર કહીએ છીએ, તેમ છતાં ગુજરાતના ભાજપના શાસકો માનવા તૈયાર ન હતા। રૂપાણી સાહેબને પણ લેખિત આપ્યું છે, મેયરશ્રીને, કમિશનરશ્રીને લેખિત આપ્યું કે રાજકોટમાં પાણી ઉનાળામાં 5મા મહિનામાં સમસ્યા વધારે ને વધારે સર્જાઈ રહી છે, પરંતુ આ લોકોએ જ્યારે પાણીનો બચાવ કરવાનો હતો ત્યારે પાણીનો બચાવ નથી કર્યો અને પાણી વેડફ્યું છે, એના કારણે રાજકોટને અને સમગ્ર સૌરાષ્ટ્રને પાણીની તંગી પડવાની છે। રાજકોટમાં તો એક આતરા પાણી થવાનું એ પણ અમે અત્યારથી જ કહી દઈએ છીએ। બીજી તરફ વિપક્ષની આશંકા સત્તા પક્ષ પાયા વિહોણી ગણાવી રહ્યું છે। રાજકોટના મેયરે કહ્યું છે કે રાજકોટની જેવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણી ઓછું થશે તો રાજકોટ શહેરમાં પાણી કાપ નહીં મૂકવામાં આવે, શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તેવો દાવો મેયર કરી રહ્યા છે। આપણી જે જરૂરિયાત છે 270 MLD ની, એમાંથી 110 MLD આપણે આજી ડેમમાંથી લઈ છીએ, 45-40 MLD આપણે ભાદરમાંથી લઈ છીએ અને 40-45 MLD આપણે નર્મદા નિયારીમાંથી લઈ છીએ, બાકી જે કંઈ જથ્થો જરૂર પડે છે એ નર્મદામાંથી લઈ છીએ। તો આવનાર દિવસોમાં પાણીની કોઈ મુશ્કેલી પડે, પાણીની કોઈ કટોકટી સર્જાય એવી પરિસ્થિતિ નથી, પણ આપણા માધ્યમથી રાજકોટની જનતાને કહેવા માગુ છું કે પાણીને બચાવીને વાપરજો, પાણીનું સંકટ ન થાય એના માટે પાણીને બચાવીને રાખવું એ આપણી બધાની ફરજ છે। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટની કુલ વસ્તી 19 લાખ જેટલી છે અને શહેરીજનોને પીવાના પાણી માટે ન્યારી અને ભાદર ડેમ પર મદાર રાખવો પડે છે, તો વધુમાં નર્મદાનું પાણી પણ શહેરીજનોને મળી રહેશે। હાલ ડેમની સ્થિતિને જોઈએ તો આચી ડેમમાં 22 ફૂટ અને ન્યારીમાં 20 ફૂટની જળસપાટી છે। હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે વિપક્ષનો દાવો સાચો પડે છે કે પછી સત્તા પક્ષનો। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો મહેસાણામાં 70 કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આ કોર્ટમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ વકીલોને આ સ્થળ પર શાંતિનો અનુભવ થતો નથી, જેના ભાગરૂપે કોર્ટ પરિસરમાં બાર એસોસિએશન દ્વારા હવન કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે મહેસાણામાં પૂર્વ રાજમહેલની પાછળના ભાગમાં ગરીબ પરિવારના ઝૂંપડપટ્ટા હટાવી કોર્ટ તૈયાર કરવામાં આવ્યું, પરંતુ આ કોર્ટ તૈયાર કર્યાના 6 મહિના સુધી પણ વકીલોને માનસિક શાંતિ મળી નથી, જેના ભાગરૂપે વકીલો દ્વારા ભૂમિદોષ નિવારણ માટે હવન કરવામાં આવ્યો।
જયારે નવી કોર્ટ ચાલુ કરી છે તો નવા પરિસરમાં સામાન્ય છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોમ હવન થાય તે જરૂરી છે. અને આપણે જયારે કોઈ નવા મકાનમાં રહેવા જતા હોઈએ છીએ ત્યારે પણ ખાતમુહૂર્તની વિધિ કરતા હોય છે, એટલે આ વિધિ કરવી જરૂરી હતી. એટલા માટે વકીલોને માનસિક શાંતિ રહે, લોકો આર્થિક સમૃદ્ધિ રહે, વકીલોની તંદુરસ્તી રહે અને પક્ષકારોનો સાચો ન્યાય મળે એટલા માટે આ હવનનું આયોજન કરી અને આ જે જગ્યા છે એના હા ભૂમિદોષ નિવારણ માટે અને જગ્યા પવિત્ર થાય તે સારું હવનનું આયોજન કરેલ છે. તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19ની મેચમાં ભારતને જીત મળી છે. આ મેચ ન્યુઝીલેન્ડના માઉન્ટ મેંગાનુઈમાં અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તો ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 216 રન બનાવ્યા. ત્યારબાદ ભારતના ખેલાડીઓ જીત મેળવવા માટે મેદાનમાં ઉતર્યા અને ભારતે 38.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત મેળવી છે. આ મેચમાં મનજોત કાલરાએ 102 બોલમાં 101 રન બનાવ્યા છે, જ્યારે ગુજરાતના હાર્વિક દેસાઈએ 61 બોલમાં 47 રન બનાવ્યા છે. ભારતે આ ફાઇનલ મેચ જીતી ચોથી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. મહત્વનું છે કે ભારતે આ સિરીઝમાં એક પણ મેચમાં હાર મેળવ્યા વગર આ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19ની ફાઇનલ મેચમાં ભારતને શાનદાર જીત મળી છે, ત્યારે ભાવનગરના હાર્વિક દેસાઈના ઘરે ખુશીનો માહોલ જોવા મળ્યો. સગા સંબંધીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જેમ જેમ ભારતની જીત નજીક આવતી જતી હતી તેમ તેમ હાર્દિકના ઘરે મેચ જોનારા લોકોમાં પણ ઉત્સાહ અને રોમાંચ વધ્યો હતો. મારો દીકરો અંડર 19 વર્લ્ડ કપમાં દેશ માટે ખૂબ આગળ વધ્યો, મને ખૂબ ગૌરવ છે. ભગવાનને હું બહુ જ પ્રાર્થના કરું છું કે બહુ જ આગળ આવે હજી. અને હા, 47 રન માર્યા એટલે મને ખૂબ જ એની ઉપર પ્રાઉડ થાય છે. અત્યારે પૂરી આખી ઇન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ સરસ રહ્યું અને ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ઓપનરો જે સારી રીતે પરફોર્મ કરી ગયા, એટલે પાછળના જેટલા બેટ્સમેનો હતા તે લોકોને વાંધો ન આવ્યો. અને ખાસ કરીને હું હાર્દિકનો મોટો ભાઈ છું, એ હાર્દિકના જે 47 રન હતા તે બહુ અમૂલ્ય હતા, કારણ કે બે વિકેટ પડી ચૂકી હતી અને પછી પાછળથી તેને રમવાનું હતું. એટલે ખૂબ સરસ ટીમ ઇન્ડિયાનું હું કોંગ્રેચ્યુલેશન કહું છું અને આગળ ને આગળ આવી રીતે વધતા રહે તે રીતે હું પ્રાર્થના કરું છું. બસ બહુ ખુશી થાય છે આ શોટ મારીને, અને બધા છોકરાઓએ પરફોર્મન્સ સારું કર્યું છે તેથી ઇન્ડિયા જીતી છે. બહુ લાગણીનો કોઈ અનુભવ નથી હોતો, લાગણી વ્યક્ત કરી શકાતી નથી, એ દિલની વાત છે. મને એમ વિશ્વાસ નથી થતો કે મારો ભાઈ લાસ્ટ વિનિંગ મતલબ છેલ્લી ફોર મારી અને મારા ભાઈએ ઇન્ડિયાને એક વિન અપાવી છે. અમારા ઘરમાં ખુશીનો પાર નથી રહેતો. મારા બધા ભાઈઓ, મારા ભાઈના બધા ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ બધા જણા અહીંયા છે અને આજે અમે એટલા બધા ખુશ છે કે વાત પૂછવામાં તમે જોશો કે મારે મારા મમ્મી પપ્પાને એટલું બધું પરિશ્રમ કે નાનપણથી તે અત્યાર સુધી મેં જેટલી મહેનત કરાવી હતી ને આજે તે સફળ થયો હોય ને એવું લાગે છે. અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે જીત મેળવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. વિજય રૂપાણીએ ટ્વીટ કરી અંડર 19 ટીમ ઇન્ડિયા અને ભાવનગરના હાર્દિક દેસાઈને પણ શુભેચ્છા પાઠવી છે. બુલેટિનમાં આગળ જાણીશું મહત્વના સમાચાર, સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. 67 ન્યૂઝ પર કરીએ નજર મહત્વના સમાચારોથી. જમ્મુ કાશ્મીરના બારામુલ્લા પોલીસે બે આતંકવાદીની કરી ધરપકડ, બંને આતંકવાદી પાકિસ્તાની હોવાનો ખુલાસો. નિકાહનામામાં જ ઉમેરાશે ટ્રિપલ તલાક ન આપવા માટેની શરત, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે શરૂ કરી તૈયારી. ઉત્તર પ્રદેશના કાસગંજમાં થયેલી હિંસામાં વધુ એક આરોપીની કરવામાં આવી ધરપકડ, બીજા આરોપી રાહત કુરેશીની પોલીસે કરી ધરપકડ. જાફરાબાદ નગરપાલિકામાં 6 વોર્ડમાં બીજેપીના ધારાસભ્યો થયા બિનહરીફ વિજેતા, જાફરાબાદમાં કોંગ્રેસને મોટો ફટકો. ચૂંટણી પહેલા જાફરાબાદ નગરપાલિકામાં કેસરીયો લહેરાયો, માત્ર વોર્ડ નંબર 7માં જ અપક્ષ ફોર્મ ભરાયું. અમદાવાદમાં બેરોજગારીને લઈ એનસીયુઆઈનો અનોખો વિરોધ, યુનિવર્સિટી ખાતે ભજીયા વહેંચી દર્શાવ્યો વિરોધ.
ઉચ્ચ શિક્ષણ બાદ પણ યુવાનોને નથી મળતી રોજગારી, શિક્ષિત બેરોજગારોએ પકોડા વેચી દર્શાવ્યો વિરોધ. મહેસાણામાં અંબિકા ટ્રેડિંગ કંપનીમાં કુલ 50 લાખના બિનહિસાબી વ્યવહારો આવ્યા સામે. મોલ ગોડાઉન વિસ્તારમાં ગત રાત્રિએ થઈ હતી આઈટીની કાર્યવાહી. આણંદમાં તારાપુર વટામણ હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, કાર સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે મોત. વેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી આવી, પોલીસ દ્વારા બાળકીને સારવાર અર્થે ખસેડાઈ. સુરત કપોદરા વિસ્તારમાં ધારુકા કોલેજ પાસેથી મળ્યો યુવકનો મૃતદેહ, હત્યા થઈ હોવાની આશંકા. તાપીના વલોડ પોસ્ટ ઓફિસમાં હોબાળો, 40 જેટલી વિધવા બહેનોએ પોસ્ટ ઓફિસમાં મચાવ્યો હોબાળો. વિધવા પેન્શન સહાયમાં ગેરરીતિ થયાની ફરિયાદ, પેન્શન અનિયમિત આવવા બાબતે કરી હતી રજૂઆત. ગોંડલ નગરપાલિકાના સફાઈ કામદારોએ કરેલી તોડફોડ મામલે પાડ્યો સજ્જડ બંધ, ચીફ ઓફિસ સહિતના અધિકારીઓએ રોષ વ્યક્ત કર્યો. પાટણ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી મામલે ગામ લોકોના ડીપીઓ કચેરીએ કર્યા ધરણા. કચ્છમાં સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું, કોંગ્રેસે સસ્તા અનાજના કૌભાંડને પાડ્યું ખુલ્લું. ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવા રાજપૂત સંગઠનો મક્કમ, રાજપૂત સંગઠનો ગુજરાતમાં પદ્માવત રિલીઝ નહીં થવા બાબતે એક. કરણી સેનાને બદનામ કરવાનું ભણસાલી દ્વારા ષડયંત્ર, આગામી દિવસોમાં સીએમ રૂપાણીને અપાશે આવેદનપત્ર. નગરપાલિકાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, 17 ફેબ્રુઆરીએ છે મતદાન. ન્યૂઝ બુલેટિનમાં હાલ પૂરતું આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.